જી અને એચ નો પરિચય આપણને મળી ગયો. એની ઉપરથી જાજા બધા શબ્દો એ શીખ્યા, યાદ છે ને તમને? હવે અત્યારે આપણે બુકમાં લેખન કરીશું જી ને એચ નું, બરાબર ને? ચાલો. જી ફોર ગન, જી ફોર ગ્લાસ, જી ફોર ગ્રેપ્સ. હવે આપણે બુકમાં જી લખશું. જો અહીંયા ટપકા ટપકા કર્યા છે એ તમારે પહેલાં ઘૂંટવાના છે, અને હંમેશા પહેલી એબીસીડી ઉપરની ત્રણ લાઇનમાં જ લખવાની, નીચે એકેય અક્ષર આવવો જોઈએ નહીં, નીચેની લીટી ખાલી રાખવાની. હા બરાબર ને? હા જી. આમ, પછી આમ, અને અહીંયાથી આમ, આમ, પછી આમ જઈ આમ, એક અડધો ગોળ સર્કલ, પછી આડી લીટી અને ઊભી લીટી, અડધો ગોળ આડી લીટી ઊભી લીટી, અડધો ગોળ આડી લીટી ઊભી લીટી. આવી રીતે તમારે જી લખવાના છે હો ભાઈ બુકમાં. અને બોલતા જવાનું. જી ફોર ગ્રેપ્સ, જી ફોર ગર્લ, જી ફોર ગન, જી ફોર ગ્લાસ, જી ફોર ગોગલ્સ, બરાબર ને? બોલતા જશો ને? જી જી જી. ફરીવાર એકવાર બોલશું. જી ફોર ગ્રેપ્સ, જી ફોર ગ્લાસ, જી ફોર ગન, જી ફોર ગમ, ગમ એટલે ગુંદર, જી ફોર ગર્લ, ગર્લ એટલે છોકરી, જી ફોર જીરાફ. થઈ ગયા ને શબ્દો આપણે શીખ્યા હતા એ બધા? તમને બધાને સરસ લખતા આવડી જશે હો. આ ટપકા ટપકા જોડી અને લખશો ને એટલે તમને મહાવરો થઈ જશે, અને પછી તમને સરસ લખતા આવડી જશે. એટલે ટપકા તો જોડવાના જ તે, એટલે આપણા અક્ષર સરસ આવે, બરાબર ને? જી. હા જી. હા જી. હા જી. હા જી. જી લખવાનું છે. જી 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 જી. હવે આ તમારી જાતે લખવાનું. હવે આપણે લખશું એચ. એચ ફોર હેન, એચ ફોર હોર્સ, અને એચ ફોર હાઉસ, બરાબર? અહીંયા એચ આપેલો છે, ઉપરની ત્રણ લીટીમાં લખવાનું. પહેલા બે ઊભી લીટી અને એક વચ્ચે આડી લીટી. એચ ફોર હોર્સ, એચ ફોર હેન, એચ ફોર હર્ટ, એચ ફોર હાઉસ, એચ ફોર હેટ, બરાબર ને? એચ ફોર હેમર. પહેલાં બે ઊભી લીટી, વચ્ચે કાઢી લીટી, બે ઊભી લીટી, વચ્ચે કાઢી લીટી. ઉપરની ત્રણ લાઇનમાં જ એચ લખવાનો છે,
નીચેની લીટીમાં આવવું જોઈએ નહીં, નહીતર આપણો અક્ષર ખોટો પડે. એબીસીડી હંમેશા લાઈન પ્રમાણે જ લખવાની, જેવી રીતે નમૂનો આપ્યો હોય તમને એવી રીતે લખતા શીખજો. આડું અવળું લખતા નહીં, બહાર નીકળે નહીં, અંદર રહી જાય નહીં, એવું સરસ રીતે લખવાનું ભાઈ. હા, એચ 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 ટપકા જોડશો, જોડી જોડીને લખશો ને તો તમને મહાવરો થઈ જશે, પ્રેક્ટિસ થઈ જશે. પછી બાળકો મારી કરતા એ સરસ અક્ષરે લખશે. હો, મારા તો કાંઈ બહુ સરસ અક્ષર નથી આવતા. નહીં ને, તમારી જેવા નથી કાંઈ મારા અક્ષર. તમારા અક્ષર તો બહુ સરસ છે. નાના નાના હાથથી તમે લખો ને, એટલું સરસ લખાય ને ભાઈ. તમે બધા વિડીયો મોકલો છો ને, બહુ સરસ તમારા વિડીયો આવે છે. હો, આ થઈ ગયો આપણો એચ. એટલે જી ને એચ તમે બુકમાં પૂરા કરજો, એક સાથે ન લખતા, થોડું થોડું લખજો. બરાબર ને? ચાલો બાય.